नमस्कार वाली मित्रों, वहाला विद्यार्थीओ, बधा मजा में छो ने? दरेक विद्यार्थीओ, आपणी गणित गम्मतनी स्वापोथी काढ़वानी छे। स्वापोथी में पाना नंबर चौद पर छे प्रकरण त्रण। तमे केटलू उंचकी शको? चोपड़ी में आपणे आ प्रकरण करावी दीधुं छे, हवे आपणे स्वापोथी में करावानुं છે। અહીં જુઓ, ચીચવો અને રાજુનું ચિત્ર છે, જે ચોપડીમાં પણ હતું। રાજુ ચીચવાની સવારી કરવી છે। આ રાજુ નામનો છોકરો છે, એને આ ઊંચક નીચક, આપણે બગીચામાં ઊંચક નીચક કરીએ છીએ ને, એને ચીચવો પણ કહેવાય। તો રાજુને આવા ચીચવાની સવારી કરવી છે। જુઓ, રાજુ એકલો બેઠો છે, એને સવારી કરવી છે, તો રાજુની મદદ કરવા રાની આવે છે। હજુ પણ રાજુ ચીચવાની સવારી કરતો નથી। જુઓ, અહીં રાજુ બેઠો છે, સામે રાની આવે છે, હજુ પણ રાજુ ચીચવાની સવારી કરી શકતો નથી। અહીં નંબર એક કરીને લખ્યું છે, તમે તેનું કારણ કહી શકશો? આપણે ચોપડીમાં સમજાવ્યું હતું તો કે રાજુ નામનો છોકરો જે ચીચવા પર બેઠો છે, ઊંચક નીચક એને કરવું છે પણ સવારી કરી શકતો નથી, તેની મદદ કરવા માટે રાની નામની છોકરી આવે છે, તો પણ તે સવારી કરી શકતો નથી, તમે તેનું કારણ કહી શકશો? તો અહીં તમે જવાબ લખો, તમારી પેન્સિલ ચલો તૈયાર કરો, પેન્સિલ રબર અહીં લખો, જવાબ નીચે ખાલી જગ્યા ખાલી છે ને જવાબ લખવા માટે। રાજુનું વજન વધારે હોવાથી, રાજુ શા માટે ચીચવાની સવારી નથી કરી શકતો? તો રાજુનું વજન વધારે હોવાથી। હવે અહીં રાજુની ચીચવાની સવારી કરવી છે અને રાની સામે આવે છે, તો પણ રાજુ ચીચવાની સવારી કરી શકતો નથી। હવે રાનીની અહીં મદદ કરવા અહીં સામે અસલમ પણ આવે છે। આ એક બાજુ રાજુ છે અને સામેની બાજુએ રાની અને અસલમ બંને છે। હવે તમે કહી શકશો કે આ ચીચવો બીજી તરફ કેમ નમ્યો? જુઓ, આ બાજુ એક રાજુ હતો, આ બાજુ અસલમ અને રાની બંને ભેગા થઈને બેઠા। તમે કહી શકશો કે આ બાજુ ચીચવો કેમ નમ્યો? તો હા, અહીં રાજુ એક છે અને અહીં બે જણ છે, એટલે તે તરફનું વજન વધારે છે, માટે અહીં નંબર બે છે કે તમે કહી શકશો કે ચીચવો કેમ બીજી તરફ નમ્યો? તો દરેક વિદ્યાર્થીઓ જવાબ લખશે, તે તરફ વજન વધારે છે માટે। ચલો આ રીતે લખી દો। હવે નીચે, વધારે ભારે વસ્તુને ચીચવા પર યોગ્ય સ્થાને લીટી દોરીને દર્શાવો। વધારે અથવા ભારે વસ્તુને, અહીં જુઓ, પાણીનું માટલું ભરેલું છે અને અહીં પાણીનો કેન એટલે કે કાર્બો ભરેલો છે, તો પાણીનું માટલું અને પાણીનો કાર્બો આ બંનેમાંથી શેમાં વધારે પાણી સમાય? તો કાર્બામાં, તો કાર્બો ચીચવાના નીચેની સ્થાને નીચેની બાજુ નમે, તો અહીં નીચેની બાજુનો વળેલો ભાગ છે તે બાજુ જોડવાનું છે। આ રીતે આપણે અગાઉ ચોપડીમાં પણ જોડાવેલ છે, તે રીતે દરેક વિદ્યાર્થીઓ આ રીતે ચિત્રોને યોગ્ય વજન સાથે ચીચવા પર જોડવાના છે। કાર્બા બાજુનું વજન નમે એટલે નમેલી બાજુનું વજનવાળું ચીચવો કાર્બા સાથે જોડો। હવે અહીં નાનું દફતર છે અને અહીં મોટી ટ્રોલી બેગ છે, જે આપણે બહારગામ જઈએ ત્યારે લઈ જઈએ, તો શેનું વજન વધારે હોય? તો આ મોટી ટ્રોલી બેગનું, તો તે ચીચો નમેલો છે તે તરફ ટ્રોલી બેગ સાથે જોડો। નીચે, હાથી છે અને બકરી છે, કોનું વજન વધારે હોય? તો હાથીનું, તો નમેલી બાજુના ચીચવા બાજુ હાથીને જોડવાનું રહેશે। ચલો સામેના પત્તે પાના નંબર 15 પર, અહીં છે હલકી વસ્તુમાં રંગ પૂરો। અહીં ટેનિસનો દડો છે, અહીં ફૂટબોલનો દડો છે, બંનેમાંથી કોણ હલકું છે? તો નાનો ટેનિસનો દડો, તો ટેનિસના દડામાં રંગ પૂરવાનો રહેશે। અહીં દફતરનું ચિત્ર છે અને પતંગનું ચિત્ર છે, દફતર અને પતંગ બંનેમાં કોનું વજન ઓછું છે? પતંગનું, તો પતંગના ચિત્રમાં રંગ પૂરવાનો છે। શોધો, ચોપડીમાં પણ આપણે આ રીતે ચિત્ર આપેલું હતું અને લખવાનું હતું। ચલો અહીં પ્રથમ છે, તમારા માતા પિતા તમારા પરિવાર માટે રીંગણા ખરીદે છે, એકવાર ઉપયોગ માટે તેઓ કેટલા રીંગણા ખરીદે છે? ભાઈ, આપણે ઘરે રીંગણનું શાક બનાવે છે ને મમ્મી, તો એકવાર ઉપયોગ કરવા માટે મમ્મી કેટલા રીંગણ લાવે છે? અહીં મેં લખ્યું છે 500 ગ્રામ। તમે દરેક વિદ્યાર્થીઓ તમારી મમ્મીને પૂછી જુઓ કે આપણા ઘરમાં કેટલા રીંગણનું શાક બને છે, આપણે કેટલા રીંગણ ખરીદીને લાવીએ છીએ, અને અહીં જવાબ લખવાનો રહેશે। શાકભાજી વેચનાર ગાજરને કેવી રીતે તોલે છે? આપણે શાક માર્કેટમાં શાક લેવા જઈએ,
તો શાકભાજીવાળા ગાજર આપણે લેવા હોય તો આપણને કઈ રીતે આપે છે ગાજર તોલીને? વજન કાંટાથી. અહીંથી મિત્રો લખો, વજન કાંટાથી. નીચે છે, સિમરનના પિતાજીને તેમના ઘરના સ્ટોરોમાંથી કેટલીક વસ્તુઓ રસોડામાં મૂકવી છે. સિમરન તેના પિતાજીને મદદ કરે છે. અહીં જુઓ, સિમરનના પિતાજી છે તેમણે 15 લિટર તેલનો કાર્બો ઉપાડ્યો છે. સિમરન પણ અમુક વસ્તુ ઊંચકે છે. અહીં 5 કિલોગ્રામ લોટ છે, 2 કિલોગ્રામ ચોખા છે, 1 કિલોગ્રામ મીઠું છે, 2 કિલોગ્રામ ચોખા છે, અહીં 2 કિલોગ્રામ દાળ છે, 2 કિલોગ્રામ ખાંડ છે. અહીં એની મમ્મી પણ રસોડામાં મદદ કરતી જોવા મળે છે. આ કોણ કેટલું વજન ઊંચકી શકે? ચલો પાછળ પાના નંબર સોળ પર લખેલું છે, વિદ્યાર્થીઓએ પોતાની વ્યક્તિગત પસંદગી અનુસાર જવાબ આપવા. પહેલું છે, સિમરન કયો થેલો ઊંચકી શકશે તેનું અનુમાન કરો. બે, સિમરન નાની છે તો કેટલું વજન ઊંચકી શકે? તો તે મીઠાની થેલી, મેં અહીં લખેલું છે મીઠાની થેલી, તે મીઠાની થેલી ઊંચકી શકે છે. બીજું, કોણ શું ઊંચકી શકે તેનું અનુમાન કરો. તેના પિતાજી, તો સિમરનના પિતાજી તો મોટા છે, તે તેલનો ડબ્બો ઊંચકી શકે છે. તેની માતા, સિમરનની માતા પણ ઉંમરમાં મોટા છે, તો તે વધુ વજન ઊંચકી શકે છે, તે 5 કિલોગ્રામ લોટ ઊંચકી શકે છે. તેની નાની બહેન, સિમરનની નાની બહેન 2 કિલોગ્રામ ચોખા જેટલું વજન ઊંચકી શકે છે. મેં અહીં લખેલું છે એ પ્રમાણે દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્વાપોથીમાં લખવાનું રહેશે. શું સિમરન કોઈ પણ 2 થેલા એકસાથે ઊંચકી શકશે? જો હા, તો કયા કયા? સિમરન નાની હોવાથી એકસાથે 2 થેલા ઊંચકી શકે નહીં, તો આપણે અહીં લખીશું ના. તમે કયો થેલો ઊંચકી શકશો? અનુમાન કરો. તમે કયા ધોરણમાં ભણો છો? 2જા ધોરણમાં. તમે નાના છો ને, તો તમે થેલો વધારે વજનવાળો ઊંચકી શકો ન ઊંચકી શકો? તો આપણે અહીં લખીશું કે 2 કિલોગ્રામ દાળ. 2 કિલોગ્રામ દાળ જેટલું તમે નાના છો તો તમે વજન ઊંચકી શકો. તો આપણે અહીં લખવાનું છે 2 કિલોગ્રામ દાળ. હવે નીચે જુઓ વિદ્યાર્થી મિત્રો, ચિત્ર આપેલા છે, આપણે જોડકા જોડવાના છે. આપેલા પ્રાણી પક્ષીના ચિત્રને તે ઊંચકી શકે તેવા વજનના ચિત્ર સાથે યોગ્ય રીતે જોડો. જુઓ, કયું પ્રાણી પક્ષી કેટલું વજન ઊંચકી શકે? સૌ પ્રથમ તો છે પક્ષીનું ચિત્ર. પહેલાં પક્ષીનું ચિત્ર છે, તો પક્ષી તો શું ઊંચકી શકે? તો પક્ષી તો નાના નાના ઘાસ પાંદડા ઊંચકી શકશે. તો અહીં પાંદડાના ચિત્ર સાથે પક્ષીનું ચિત્ર જોડેલું છે. હવે શું છે? ગધેડું. તો ગધેડું કેટલું વજન ઊંચકી શકે? તો ગધેડાની પીઠ ઉપર કોથળા અને ગુણો ભરી અને સામાન લઈ જઈ શકાય છે. તો અહીં આ કોથળો છે તેનું વજન ગધેડું ઊંચકી શકશે. તો આપણે ગધેડાના ચિત્ર સાથે અહીં કોથળાનું આપેલું છે ચિત્ર તે જોડીશું. હવે હાથીનું ચિત્ર છે. હાથી તો મોટું કદાવર પ્રાણી છે અને જંગલમાં રહે છે. તો કેટલું વજન ઊંચકી શકે? તો હાથી તો જંગલમાં લાકડા મોટા મોટા હોય તે પણ ઊંચકી શકે છે. તો હાથીના ચિત્રને લાકડા સાથે જોડીશું. હવે છે કૂતરો. કૂતરો કેટલું વજન ઊંચકી શકે? તો કૂતરો નાનો બોલ જેટલું વજન ઊંચકી શકશે. તો કૂતરો અને બોલનું ચિત્ર જોડવાનું છે. અહીં દરેક વિદ્યાર્થી મિત્રોએ ચિત્ર જોડી દીધા. હવે પાના નંબર 17 સામેના પત્તે. સામેના પત્તે સૂચના છે, ભારે વસ્તુ નીચે ચોરસમાં સાચું કરો. જો અહીં ચિત્રો આપેલા છે, નીચે ચોરસ આપેલા છે. જે ભારે વસ્તુ હોય તે નીચેના ચિત્રમાં ચોરસમાં આપણે સાચાની નિશાની કરવાની છે. પેન છે અને સ્લેટ છે. પેન અને સ્લેટ બંનેમાં કોનું વજન વધારે છે? તો જે વસ્તુનું વજન વધારે હોય તે ભારે હોય. તો પેન કરતાં આ સ્લેટનું વજન વધારે હોય. તો અહીં આપણે સાચાની નિશાની કરીશું. અહીં કેન્ડીનું ચિત્ર છે, અહીં ટેબલનું ચિત્ર છે. અહીં કેન્ડી અને ટેબલના ચિત્રમાં શું વધારે ભારે છે? તો ટેબલ. તો ટેબલના નીચે સાચું કરવાનું છે. હવે જુઓ, અહીં સ્કૂટર છે અને અહીં સાયકલ છે. શેનું વજન વધારે હોય, સાયકલનું કે સ્કૂટરનું? તો સ્કૂટરનું. તો સ્કૂટર ભારે છે. તો સ્કૂટરના ચિત્ર નીચે સાચાની નિશાની કરવાની છે. મોટી જાડી પેન્સિલ અને નાની પાતળી પેન્સિલ, આ બંનેમાં શેનું વજન વધારે હોય? મોટી પેન્સિલનું. તો અહીં સાચાની નિશાની કરવાની છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ રીતે
समझी लो आ आपणे परीक्षामां पण पूछाय छे। हवे नीचे नीचे चित्रो आपेला छे आ रीते अने अहीं सूचना वाँचो शुं लख्युं छे हलकी वस्तु नीचे ચોરસમાં સાચું કરો। મરઘીનું ચિત્ર છે અને ઈંડાનું ચિત્ર છે, આ બેમાંથી શું હલકું હોય? તો ઈંડું। તો ઈંડાના ચિત્ર નીચે આપણે ખરાની નિશાની કરીશું। નાનું વાછડું છે અને મોટી ગાય છે, ગાયનું વજન વધારે હોય કે વાછડાનું? તો ગાયનું વજન વધારે હોય, વાછડું હલકું હોય, તો તેના ચિત્ર નીચે સાચું કરીશું। બિલાડીનું ચિત્ર છે અને કૂતરાનું ચિત્ર છે, બંનેમાંથી કોણ હલકું હોય? બિલાડી। તો બિલાડીના ચિત્ર નીચે સાચાની નિશાની કરીશું। મોટું તરબૂચ હોય અને સફરજન હોય, બેમાંથી શું હલકું હોય, શેનું વજન ઓછું હોય? તો સફરજનનું વજન ઓછું હોય, સફરજન તરબૂચ કરતાં વજનમાં હલકું હોય, તો તેની નીચે સાચાની નિશાની કરીશું। આ રીતે દરેક વિદ્યાર્થી મિત્રોએ પાના નંબર 17 પર ખરાની નિશાની સૂચના વાંચીને કરવાની રહેશે। પાછળ પાના નંબર 18 પર, પાના નંબર 18 પર જુઓ આ રીતે ચિત્રો આપેલા છે અમુક, સૂચના વાંચો। ભારે વજન તરફ ચોરસમાં 100 અને હલકા વજન તરફ 50 લખો। ભાઈ જે બાજુ વજન નમેલું હોય પર આ વજન કાંટો છે, જે બાજુનું પલ્લાનું વજન નીચે હોય તે બાજુ વસ્તુનું વજન વધારે હોય, જે બાજુ વસ્તુનું વજન વધારે હોય તે તરફ આપણે ચોરસમાં એકડો અને બે મીંડા 100 લખવાના છે। જો મેં અહીં લખાણ કરેલું છે, અહીં ચિત્રમાં શું છે, ફુલેવર આપેલું છે અને અહીં આ બીજું વજનિયું છે, તો આ બંનેમાંથી કોનું વજન વધારે હોય? તો અહીં આ જે વજનનું આપેલું છે નીચેની બાજુનું પલ્લું ત્યાં 100 લખો અને આ બાજુ 50 લખવાના રહેશે। અહીં છે મોટી પેટી અને નાનું ટિફિન, તો મોટી પેટીનું વજન વધારે હોય તો તે બાજુનું વજનિયું નમેલું છે, તો તે બાજુ 100 લખો અને હલકી બાજુ 50 લખવાના છે। એ રીતે અહીં બે ફુલાવર આપેલા છે અને અહીં એક નાનું બીજું ફળ આપેલું છે, તો અહીં નીચે નમેલા પલડા બાજુ 100 લખીશું, અહીં 50 લખીશું। નાની ડોલ અને મોટો ગેસનો બાટલો, બંનેમાંથી ગેસના બાટલાનું વજન વધારે હોય તો તે બાજુ વજનિયું નમેલું રહે છે, તો ભારે વજન બાજુ અહીં 100 અહીં 50 લખીશું। સફરજન અને તરબૂચ, તરબૂચ બાજુનું વજન ભારે છે તો અહીં 100 લખીશું અને અહીં 50 લખીશું। માટલું અને ગ્લાસ, માટલાનું વજન વધારે છે તે બાજુ નીચે નમે છે, 100 લખીશું બાજુમાં 50। અહીં બટેકું છે અને દ્રાક્ષ છે, તો બટેકાનું વજન વધારે હોય અહીં 100 લખીશું અહીં 50। બે ઈંટ અને એક ઈંટ આપેલી છે, એક ઈંટ કરતાં બે ઈંટોનું વજન વધારે હોય અહીં 100 લખીશું અહીં 50। કેળાનું ચિત્ર આપેલું છે, અહીં નીચે નમેલા પલડા બાજુ 100 લખીશું અહીં 50। તો વિદ્યાર્થી મિત્રો, જે બાજુનું વજન વધારે છે નીચેની બાજુ નમતા પલડા બાજુ આપણે 100 લખીશું અને બીજી બાજુ 50। આ રીતે અહીં પણ 100 અનાનસના ચિત્ર પાસે, સફરજનના ચિત્ર પાસે 50। અહીં દાડમ છે તો અહીં 100 લખીશું નહીં, સોરી, કેરી છે, કેરી આપેલી છે 3 અને આ બાજુ નાનો કુંજા જેવું છે, ગ્લાસ જેવું, તો કેરીનું વજન વધારે છે તો અહીં 100 અને અહીં 50। અહીં એક ગાજર આપેલું છે, અહીં વધારે ગાજર છે તો વધારે ગાજર બાજુ 100, એક ગાજર બાજુ 50। આ રીતે આપણું અહીં પ્રકરણ પૂરું થાય છે। દરેક વિદ્યાર્થી મિત્રોએ ગણિતની સ્વાપોથીમાં આ રીતે પ્રકરણ પૂરવાનું રહેશે।